અને આપને જણાવી દઈએ કે ઉત્તરાયણના પર્વ પર હવે પોલીસ પણ એલર્ટ છે, ખાસ તો ધાબા પર ભીડ ભેગી ન થાય તે માટે શહેર પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે। અલગ અલગ વિસ્તારમાં સ્થાનિક પીઆઈ દ્વારા ડ્રોનથી નજર રાખવામાં આવી રહી છે અને ધાબા પર પોઈન્ટ ગોઠવીને પોલીસ તકેદારી રાખી રહી છે અને નજર રાખી રહી છે કે ક્યાંક ધાબા પર લોકો ભીડ તો એકઠી નથી કરી રહ્યા અને લોકો વધારે સંખ્યામાં તો ભેગા નથી થઈ રહ્યા ને કોવિડ ગાઈડલાઈનનું પાલન કરી રહ્યા છે કે કેમ અમદાવાદીઓ, તેની ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે। ઉત્તરાયણના પર્વ પર શાંતિથી લોકો ઉજવણી કરી શકે તે માટે શહેર પોલીસે ચુસ્ત બંદોબસ્ત છે તે સંવેદનશીલ વિસ્તારોમાં ગોઠવી દીધો છે। આ શાહપુર રંગીલા ચોકી પાસેના દ્રશ્યો છે કે જ્યાં આગળ આરએફ સાથે સ્થાનિક પોલીસ દ્વારા સતત મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। સંવેદનશીલ વિસ્તારમાં બંદોબસ્ત છે, એ જ રીતના ખાસ શહેર પોલીસ દ્વારા ડ્રોનથી પણ વોચ છે તે રાખવામાં આવી રહી છે। અમદાવાદ શહેરમાં તમામ સ્થાનિક પોલીસ દ્વારા હાલ સીસીટીવીથી મોનિટરિંગ કરી રહ્યા છે, સાથે જે ડ્રોનથી છે તે વોચ કરી રહ્યા છે, કારણ કે કોવિડ ગાઈડલાઈનનું કોઈ પણ ભંગ ન કરે તે માટે હાલ તમામ પ્રકારની તકેદારીઓ છે તે શહેર પોલીસના સિરે છે। અત્યારે હાલ આ ડ્રોનથી પણ વોચ છે કે શાહપુર વિસ્તારમાં કયા કયા જે ધાબામાં કઈ રીતની ભીડ છે તે સીસીટીવી સાથે જે ડ્રોનના જે વિઝ્યુઅલ છે તે જોઈ શકાય છે। અત્યારે આપણી સાથે ઝોન 2 ડીસીપી છે વિજયકુમાર પટેલ સર, તેની સાથે વાત કરશું। સર, ખાસ કઈ રીતનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, ડ્રોનથી કઈ રીતની ધાબા ચેકિંગ જે છે કરી રહ્યા છે? ઉત્તરાયણની ઉજવણી માટે જે ગુજરાત ગવર્મેન્ટની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે કોવિડ સંદર્ભે, એ તમામ જોગવાઈઓનો પૂરેપૂરો અમલવારી થાય એની માટે અમે જેટલી હાઈરાઈઝ બિલ્ડિંગ છે ત્યાં ધાબા પોઈન્ટ ગોઠવ્યા છે, જેમાં બાયનોક્યુલર આપેલા છે, જેથી કરીને જોઈ શકાય કે કોઈ ધાબા ઉપર વધારાની ભીડ તો એકઠી નથી થઈ। આ સિવાય અમને સર ગુજરાત પોલીસ ડીજી સાહેબ તરફથી અમને સીઆરપીએફની જે આરએફની કંપની છે એ આપવામાં આવી છે, એસઆરપીની કંપની અમારી પાસે છે અને અમારા રિઝર્વની પણ પોલીસ છે, જેના થકી અમે વારંવાર સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલિંગ કરાવીએ છીએ અને ધાબા ખાસ કરીને ધાબા પોઈન્ટ થકી અમે એ ચેક કરીએ છીએ કે કોવિડ ગાઈડલાઈનનું પાલન થઈ રહ્યું છે, સાથે સાથે વિસ્તારમાં શાંતિ પણ જળવાઈ રહે એની પણ ખાતરી કરીએ છીએ। સાહેબ, સવારથી હાલ મોનિટરિંગ કરી રહ્યા છો, ડ્રોનથી ચેકિંગ કરી રહ્યા છે, કઈ રીતના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે? કોઈ પણ ધાબા ઉપર કોઈ ભીડ કે એવું કંઈ જોવા મળી રહ્યું છે? ના, ક્યાંય કોઈ ધાબા ઉપર એવી કોઈ ખાસ ભીડ જોવા મળતી નથી, લગભગ પોતાના ઘરના લોકો જ ધાબા પર હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે। આમ છતાં પણ ક્યાંય એવું લાગશે તો ચોક્કસથી એ બાબતમાં કાર્યવાહી કરવામાં આવશે। ચોક્કસથી અત્યારે હાલ તો શહેર પોલીસ દ્વારા જે તમામ સંવેદનશીલ વિસ્તારો છે કે ત્યાં આગળ તમામ બંદોબસ્ત છે, ફૂટ પેટ્રોલિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। હું એક વખત મારા કેમેરા પર્સન હિરેન ખલાસને કહીશ કે જે આ ડ્રોનના જે વિઝ્યુઅલ છે કે તે જોઈ શકાય છે કે ધાબાઓમાં કઈ રીતની ભીડ છે, કઈ રીતના લોકો જે છે એકઠા થયા છે તે જોઈ શકાય છે કે જ્યાં તમામ ધાબા ઉપર કોઈ એવી ભીડ છે કે કોઈ જોવા નથી મળી રહી, એટલે કોવિડ ગાઈડલાઈનનું પાલન છે કે જે અમદાવાદ શહેરીજનો કરી રહ્યા હોવાનું હાલ પ્રાથમિક દ્રષ્ટિએ છે તે જોવા મળી રહ્યું છે, એટલે લોકો ધાબા ઉપર ભીડ છે તે જોવા નથી મળી રહી અને શાંતિપૂર્ણ લોકો ઉત્તરાયણના પર્વની ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન હિરેન ખલાસ સાથે મિહિર સોની, ટીવી 9।